તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી તમારું સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ની અંદર રુદ્રા એજ્યુકેશન. બરાબર, આજની થિયરી ગઈકાલે આપણે જે જોયું કે સંભાવના વિશે જે જાણ્યું હતું, બરાબર, એમાંથી જો આજે આગળ વધીએ તો આજની થિયરી જાય છે પત્તા ઉપર. બરાબર, આપણે જે રેગ્યુલર પહેલાના સમયથી જે રમતા આવે છે, જેને આપણે દેશી ભાષામાં જુગાર પણ કહીએ, બરાબર, તે પત્તા ઉપર. તો પત્તાની અંદર ટોટલ કેટલા પત્તા હોય છે આપણી પાસે? 52 પત્તા. બરાબર, તો એ 52 પત્તા જોકર ને ગણવાનો નથી. બરાબર, જોકર સિવાયના પત્તા આપણી પાસે કેટલા હોય છે? 52 પત્તા. હવે આ 52 પત્તાની અંદર ટોટલ 26 પત્તા કેવા રંગના હશે? કાળા રંગના હશે. કેવા પત્તા? તો કે 52 પત્તામાંથી 26 પત્તા કેવા હશે? કાળા રંગના હશે. અને બીજા 26 પત્તા કેવા રંગના હશે? લાલ રંગના. ઓકે, તો આ 52 પત્તામાંથી 26 કાળા રંગના અને 26 લાલ રંગના. હવે એમાંથી પાછા બે બે પાર્ટ પડશે. કેવી રીતે? તો કે જે 26 લાલ રંગના પત્તા છે એમાંથી 13 પત્તા લાલના, લાલના. એટલે જો આપણે સિમ્બોલ એટલે કે નિશાનીની વાત કરીએ તો આ રીતનો જે દિલ આકારનો જે સિમ્બોલ હોય તે કયા પત્તા કહેવાશે? લાલના પત્તા. અને એમાંથી બીજા 13 પત્તા હશે, તે બીજા 13 પત્તા કયા હશે? તો કે ચોકટ અથવા તો સરકટના પત્તા. એનો આકાર તો કે ડાયમંડ આકાર, ઇંગ્લિશમાં ડાયમંડ પણ કહેવાય છે. બરાબર, ત્યારબાદ કાળા રંગમાં જોઈએ તો કાળા રંગની અંદર 13 પત્તા, કાળા રંગની અંદર 13 પત્તા કેવા હશે? કાળીના. કાળીના એટલે કે જે પાંદડો જે હોય છે ને તે. બરાબર, અને બીજા જે 13 પત્તા છે તે કેવા હશે? ફૂલીના. બરાબર, એટલે કે જે ફૂલ આકારમાં જે હોય છે તે ઝાડવા જેવા. બરાબર, તો આ રીતના આખા ટોટલ પત્તા હોય છે. બરાબર, ટોટલ 52 પત્તા, એમાંથી 26 પત્તા કાળા રંગના, 26 પત્તા લાલ રંગના. હવે જે 26 પત્તા કાળા રંગના છે તેમાંથી 13 પત્તા કાળીના. બરાબર, હવે જો મોસ્ટ ઓફ સંભાવનાનો જ્યારે પત્તાનો સવાલ આવે ત્યારે ભૂલ પડવાની શક્યતા સૌથી વધારે ક્યાં? કાળા રંગના પત્તા કાળીનું પત્તું, લાલ રંગના પત્તા લાલનું પત્તું. બરાબર, સૌથી વધારે જો ભૂલ આવતી હોય તો આ બાબતમાં છે. બરાબર, હવે તમારે રંગ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. જ્યારે રંગ શબ્દ આવશે ત્યારે તમારે સંભાવના કેટલામાંથી ગણવાની રહે? 26 માંથી ગણવાની રહે. જેમ કે હું એક ઉદાહરણ આપું, બરાબર, સમજો કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બરાબર, તો આ પસંદ કરેલું પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના. બરાબર, ટોટલ 52 પત્તાની થોકડી છે એમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. હવે એ પત્તા પસંદ કરવામાંથી એ પત્તું કયા રંગનું હોય? કાળા રંગનું હોય તેની સંભાવના. તો આપણી પાસે કુલ કેટલા પત્તા છે? 52 છે. તો આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા? 52 થઈ ગયા. બરાબર, અને પસંદ કરેલું પત્તું કયા રંગનું છે? કાળા રંગનું છે. તો કાળા રંગના પત્તા આપણી પાસે કેટલા છે? 26. એટલે કે શક્ય પરિણામ કેટલા થઈ ગયા આપણી પાસે કાળા રંગના? 26. તો જો છેદ ઉડાડીએ તો 26 2 52 એટલે કે 1/2. તો એની સંભાવના કેટલી મળી જશે? 1/2. એવી જ રીતે જો તમને એમ પૂછે કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલું પત્તું લાલ રંગનું હોય તેની સંભાવના કેટલી? લાલ રંગનું હોય તો લાલ રંગ કેટલા? તો કે કુલ કેટલા પત્તા આપણી પાસે? 52. એમાંથી પસંદ કરેલું પત્તું લાલ રંગનું, તો લાલ રંગના કેટલા પત્તા છે આપણી પાસે? 26. તો 26/52 એટલે કે એને પણ જવાબ કેટલો આવશે? 1/2. બરાબર, તો આ રીતે આ વસ્તુ આપણે જોવાની છે. તો 26 રંગના કાળા રંગના પત્તા અને 26 લાલ રંગના પત્તા આપણે જોયા. બરાબર, પણ સવાલ હવે આવી રીતે આવી શકે કે 52 પત્તાની થોકડીમાંથી
एक पत्तु यादच्छिक रीते पसंद करता पसंद करेलु पत्तु काली नु होय, पसंद करेलु पत्तु शेनु होय, काली नु होय, बराबर। तो कुल कितना पत्ता है अपनी पास, 52 पत्ता है। हवे एमाथी एक पत्तु आपणे पसंद करीए छे यादच्छिक रीते कोई पण, हवे ए पसंद करेलु पत्तु शेनु होय, काली नु। जो आमां खास याद राखवानुं छे, काळा रंगनु नथी कीधु, शेनु कीधु छे, काळी नु कीधु छे। तो काळी ना कुल कितना पत्ता है अपनी पास, 13 पत्ता है। एटले शक्य परिणाम एना कितना थई जशे, 13, एटले के 13 एका 13 अने 13 चोक 52, एटले के छेद उडाडशो एटले तमारो जवाब केटलो आवशे, अहींया संभावना 1/4। सेम एवी रीते पूछाई शके के 52 पत्તાની ચોકડીમાંથી પસંદ કરેલું પત્તુ ફૂલીનું હોય, તો ફૂલીના કુલ કેટલા પત્તા, 13, તો એમાં પણ શું આવશે સંભાવના, 13/52। એવી જ રીતે લાલનું પૂછે તો પણ 13/52, અને ચોકટનું પૂછે તો પણ 13/52। ખાસ વસ્તુ એક જ યાદ રાખવાની છે, જ્યારે પાછળ રંગ શબ્દ આપેલો હોય ત્યારે આ 26 પત્તામાંથી ગણતરી કરવાની, અને રંગ શબ્દ ન આપેલો હોય તો આ 13 પત્તામાંથી ગણતરી કરવાની છે, બરાબર। પછી તો કદાચ બીજો એક સવાલ તમને એવી રીતે પણ આવી શકે, 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, બરાબર, તો તે પત્તુ કાળીનો એકો હોય તેની સંભાવના, શું કીધું, કાળીનો એકો। તો 52 પત્તામાંથી કાળીના એકા કેટલા હોય, ઈ તો એક જ હોય સાહેબ, કેટલા હોય, એક જ હોય ને, બરાબર। તો ટોટલ 52 પત્તા છે આપણી પાસે, હવે એમાંથી કાળીના એકા કેટલા, એક, તો 1/52, બરાબર। પણ જો સવાલ ફેરવી નાખું છું, કાળા રંગનો એકો કેતો ગુરા આવે, કાળા રંગના એકાની સંભાવના કેટલી, સાહેબ એક જ હોય કાળા રંગનો એકો, કાળા રંગના શબ્દ સમજવાનો છે, કાળીનો નથી કીધો, કાળા રંગનો કીધો છે, જો તો સાહેબ બે થાય, હો કેમ બે, કાળા રંગના કયા કયા થાય, કાળા રંગના એટલે એક ફૂલીનોય આવે ને, આયરો આયર પાછો એક ફૂલીનોય આવે ને, એક કાળીનોય આવે ને, બરાબર, એટલે કાળા રંગના કીધા, તો ટોટલ આપણી પાસે કેટલા પત્તા છે, 52 પત્તા છે, એમાંથી કાળા રંગનો એકો, તો કાળા રંગના કયા કયા હોય શકે, તો કે ફૂલીનો એકો પણ હોય અને એક કાળીનો એકો પણ હોય, તો કે 2/52, એટલે છેદ ઉડાડતા 1/26 મળી જાય, સમજાઈ ગયા, જ્યારે રંગ શબ્દ આવે અને રંગ શબ્દ ન હોય ત્યારે, બરાબર। બીજી એક વસ્તુ આની અંદર, હવે આ જે 52 પત્તા છે એમની અંદર થી 12 પત્તા કેવા હોય, મુખ મુદ્રા વાળા પત્તા, કેવા, મુખ મુદ્રા વાળા, જો કેવું છે, 12 પત્તા મુખ મુદ્રા વાળા, બરાબર, મુખ મુદ્રા વાળા કેવા, ચિત્ર વાળા, હવે એમાં કયા કયા હોય, તો કે રાજા, રાણી અને ગુલામ, આ 3 પત્તા હોય જે કેવા હોય છે, મુખ મુદ્રા વાળા, એટલે કે 4 રાજા હોય અને 4 રાણી હોય, 4 ગુલામ હોય, એટલે ટોટલ કેટલા પત્તા થઈ ગયા, મુખ મુદ્રા વાળા 12 પત્તા થઈ ગયા, બરાબર, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ, એટલે ટોટલ કેટલા પત્તા મુખ મુદ્રા વાળા થઈ ગયા, અથવા તો તમને આવા શબ્દ મુખ મુદ્રા વાળા પણ કે અને ચિત્ર વાળા પણ કે, બરાબર, મુખ મુદ્રા વાળા કેમ કે ત્રણેય ના મોઢા આપેલા હોય ને, અને આમાં ચિત્ર દોરેલા હોય, એટલે ચિત્ર વાળા પણ તમને કહી શકે। હવે તમને સંભાવના એવી રીતે પૂછે કે 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે પત્તુ મુખ મુદ્રા વાળું હોય તેની સંભાવના, બરાબર, મુખ મુદ્રા વાળો હોય તેની સંભાવના કેટલી થાય, તો મુખ મુદ્રા વાળા ટોટલ પત્તા આપણી પાસે કેટલા છે, હમણાં કીધું મુખ મુદ્રા વાળા કેટલા પત્તા છે, 12, હવે આપણી પાસે કુલ પત્તા કેટલા છે, 52 છે, તો મુખ મુદ્રા વાળો પત્તો હોય એની સંભાવના કેતો ગુરા, સાહેબ 12 સંભાવના કીધી છે, મેં સંખ્યા નથી કીધી, સંભાવના કોઈ દિવસ 12 ન હોય શકે, કુલ પત્તા 12, કુલ પત્તા 12, ઈ વાત તમારી સાચી, નહીં સાહેબ કુલ પત્તા તો 12 છે ને, ટોટલ 52, સોરી કુલ પત્તા ચિત્ર વાળા 12, ચિત્ર વાળા પત્તા 12 અને કુલ પત્તા 52, કુલ પત્તા 52, તો સંભાવના કેટલી થઈ, તો 52/12 અને 12 ઉપરની, 52 ક્યાં આવશે, નીચે, હા, એટલે કે કુલ પત્તા આપણી પાસે કેટલા છે, 52 છે, એમાંથી મુખ મુદ્રા વાળા કેટલા પત્તા, 12 પત્તા છે,
तो बार पत्ता क्या आवशे अंशमां आवशे बराबर छेद उड़ाड़ी अने सादो रूप आपी शके एटले आपणे मुख मुद्रा वाला पत्ता नी पण संभावना मळी शके। हवे तमने नवो सवाल आवी रीते पूछी शके के बावन पत्ता नी थोकड़ी माथी एक पत्तू खेंचवामां आवे तो काळा रंगनु मुख मुद्रा वालो पत्तू होय पसंद करेलू पत्तू केवू होय काळा रंगनु मुख मुद्रा वालो એટલે કે જો બે શરત આપી કાળા રંગનું પણ હોવું જોઈએ અને મુખ મુદ્રા વાળું પણ હોવું જોઈએ તો હવે એવા કેટલા પત્તા હશે ગોતવું પડશે આપણે તો જો કાળા રંગમાં તો આપણને ખબર છે આ ચાર રાજા છે એમાંથી બે કાળા રંગના હોય પછી ચાર રાણી છે એમાંથી બે કાળા રંગની રાણી હોય અને બે ચાર ગુલામ છે એમાંથી બે કાળા રંગના ગુલામ હશે તો ટોટલ કાળા રંગના મુખ મુદ્રા વાળા કેટલા થઈ ગયા તો કે બે આના અને બે આના ટોટલ કેટલા પત્તા થયા છ પત્તા થઈ ગયા तो काला रंग ना कुल कितना मुख मुद्रा वाला पत्ता था छ कुल पत्ता अपनी पासे कितना छे बावन अने माथी काला रंग ना मुख मुद्रा वाला कितना पत्ता थे जैसे छ तो एनी संभावना कितनी आवश्यक छ ना छेद मा बावन छेद उड़ाड़ी अने सात रूप आपी दिया बावन पत्ता नी थियरी आपड़े जोई त्यार बाद एनएच रिलेटेड स्वाध्याय ने आपड़े दाखला आपेला छे ई जोई जेथी करीने समझवामां आपणे वधारे सरळता पड़े तो ए छे प्रश्न नंबर 14 एने अंदर एवुं कीधुं के 14 पत्ता नी थोकड़ी माथी एक पत्तू पसंद करवानू छे। हवे ते अलग अलग छ संभावना आपणे शोधनी छे। पहली आपणे कीधी छे के ते लाल रंगनो राजा होय। केवो लाल रंगनो राजा। हवे लाल रंगना केटला राजा हशे आपणी पासे टोटल केटला हशे बे राजा हशे ने बराबर तो पहला तो धारी लईए धारो के घटना ए बराबर लाल रंगनो राजा। હવે આપણી પાસે કેટલા રાજા છે ટોટલ લાલ રંગના બે રાજા બરાબર તો p ઓફ a બરાબર હવે હું શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ અત્યારે નથી લખતો બરાબર પણ આપણે પરીક્ષામાં લખી દેવાનું છે એમાં બાકી નથી મૂકવાનું તો લાલ રંગના કુલ રાજા કેટલા હોય બે કેટલા પત્તામાંથી તો કે 52 પત્તામાંથી તો એની સંભાવના કેટલી થઈ જશે 2/52 એટલે કે 1/26 થઈ જશે ત્યારબાદ બીજો આપણને કીધું છે કે મુખ મુદ્રા વાળું પત્તું હોય મુખ મુદ્રા વાળું એટલે કેવું પત્તું ભરા ચિત્ર વાળું સાહેબ ચિત્ર વાળું તો એવા કેટલા પત્તા છે આપણી પાસે 12 પત્તા છે 12 પત્તા છે બરાબર છે તો ધારો કે ઘટના b એ મુખ મુદ્રા વાળું પત્તું હોય બરાબર તો મુખ મુદ્રા વાળું પત્તું હોય તો એની સંભાવના p ઓફ b હવે કે આપણે તે કીધા કે કેટલા પત્તા હોય 12 પત્તા કેટલામાંથી તો કે 52 पत्ता माथी टोटल कितना पत्ता होय 12 पत्ता तो छेद उड़ाड़िए तो 4 3 12 અને 4 * 13 કરીએ એટલે આપણને કેટલા મળે 52 મળે તો 4 4 કેન્સલ એટલે આની સંભાવના કેટલી થઈ જશે 3/13 થઈ જશે ત્યારબાદ ત્રીજો આપણને કીધું છે કે લાલ રંગનો મુખ મુદ્રા વાળો પત્તું હવે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે આપણી પાસે 12 છે એમાંથી 6 લાલ રંગના હોય અને 6 કાળા રંગના હોય તો હવે લાલ રંગનો મુખ મુદ્રા વાળું કીધું તો એની ઘટના ધારી લઈએ તો ધારો કે ઘટના c એ લાલ રંગનો મુખ મુદ્રા વાળું પત્તું હોય બરાબર તો p ઓફ c આપણે શું કીધું કે ટોટલ મુખ મુદ્રા વાળા કેટલા પત્તા છે આપણી પાસે 12 એમાંથી 6 લાલ રંગના અને 6 કાળા રંગના બરાબર તો 6/ કેટલા થઈ જશે 52 થઈ જશે છેદ ઉડાડીએ તો કે 3 2 6 અને 26 2 52 એટલે કે 2 2 કેન્સલ તો p ઓફ c કેટલા થઈ જશે આપણી પાસે 3/26 થઈ જશે ત્યારબાદ ચોથું કીધું છે આપણને લાલનો ગુલામ તો એકદમ સરળ થઈ ગયો હતો તો ટોટલ 52 પત્તાની અંદર લાલના ગુલામ કેટલા હોય ભુરા લાલના એક જ ગુલામ હોય ને સાહેબ લાલનો ગુલામ એક જ હોય લાલ રંગના કે તો કેટલા થઈ જાય તો 2 થાય લાલ રંગના કે તો 2 પણ આપણને કયો કીધો છે લાલનો ગુલામ તો એવા કેટલા હોય હંમેશા એક જ તો ધારો કે ઘટના d બરાબર લાલનો ગુલામ બરાબર તો p ઓફ d બરાબર તો લાલના ગુલામ 1 એટલે કે 1/52 તો સીધેની સંભાવના કેટલી બનશે 1/52 ત્યારબાદ આવે છે કાળીનું પત્તું
तो काली ना पत्ता टोटल कितना होय? तो जो आपने कीधु तो 52 पत्ता माथी 26 काला रंग ना 26 लाल रंग ना। हवे जो 26 काला रंग ना पत्ता हता एमांथी 13 काली अने 13 पुली ना पत्ता हता। तो काली ना पत्ता आपणी पासे कुल केटला हता? 13 पत्ता हता, बराबर। तो आमे घटना धारी लईए, धारो के घटना ई बराबर काली नु पत्तू, तो सीधे नी संभावना शोधी आपणे p ऑफ e, એટલે કે ટોટલ આપણી પાસે કાળી ના પત્તા કેટલા? 13, તો 13 ના છેદમાં 52, એટલે કે 13 એકા 13 અને 13 ચોક 52, એટલે 13 કેન્સલ, તો એની સંભાવના કેટલી મળી જશે આપણને? p ઓફ e બરાબર 1 ના છેદમાં 4। ત્યારબાદ કીધું છે ચોકટની રાણી, તો એ પણ તો લાલના ગુલામ જેવું જ થઈ ગયું કે ચોકટની રાણી 52 પત્તામાંથી કેટલી હોય? 1 જ હશે। તો ધારી લઈએ, તો ધારો કે એની ઘટના घटना एफ बराबर चौकटनी राणी, बराबर। तो पी ऑफ एफ बराबर एक राणी हो, એટલે કે 1 ના છેદમાં 52। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 15। હવે પ્રશ્ન નંબર 15 ની અંદર શું કીધું? કે પાંચ ચોકટના પત્તા છે, બરાબર। પાંચ કેવા પત્તા? ચોકટના, એટલે ખાલી પાંચ જ પત્તા લેવાના છે। तो आपने फिक्स कही दी तू पांच पत्ता छे, तो अपना कुल परिणाम कितना थी कि आई थी इससे कुल परिणाम कितना मिल जाए अपने पांच। तो पहला तो लिख दिए कि कुल परिणाम बराबर पांच थी गया, बराबर। अबे आप पांच चौकट ना पत्ता छे एमा कया कया? तो के 100 गुलाम रानी राजा ने एको आ पांच पत्ता छे। अबे तेमा थी एक पत्तू खेचवामां आवे અને પસંદ કરેલું પત્તું છે એ રાણીનું પત્તું હોય તેની સંભાવના શોધવાની છે। તો ધારી લઈએ કે ધારો કે ઘટના એ બરાબર રાણીનું પત્તું હોય, બરાબર। તો ટોટલ આપણી પાસે કેટલા પત્તા છે? પાંચ પત્તા, એમાંથી રાણી કેટલી છે જો? તો કે એક જ રાણી છે। તો p ઓફ a એટલે કે તેની ઘટના p ઓફ a એટલે કે ટોટલ પાંચ પત્તામાંથી एक राणी छे, तो तेनी संभावना केटली थई जशे? सीधी 1 ना छेदमां 5, बराबर। त्यारबाद आपणने बीजामां एवुं कीधुं छे के हवे जे पांच पत्तामांथी ते राणीने शुं करी देवानी छे? दूर करी देवानी छे, एटले के राणीने जे आपणे खेंची छे ए आपणे साइडमां मूकी दीधी लई। तो हवे ए पांच पत्तामांथी जो आ राणीने दूर करता आपणी पासे हवे केटला पत्ता वधार्या हशे? टोटल 4 पत्ता ज वधार्या हशे, बराबर। तो हवे आ राणी ने जो दूर करवामां आवे तो हवे आपणी पासे कुल परिणाम जे छे ते शुं थई जशे? 5 नी बदले केटला थई जशे? 4। तो लखी दईए, तो हवे आपणी पासे कुल परिणाम बराबर केटला रहेशे? 4, बराबर। हवे आपणे आ जे 4 पत्ता वधेला छे तेमांथी एक पत्तू खेंचवानुं छे, अने जे खेंचेलुं पत्तू छे ते एको होय तेनी संभावना, बराबर। पहला पांच पत्ता था 200 गुलाम राणी राजा ने एको, एक राणी आपणे आमांथी खेंची लीधी अने साइडमां मूकी दीधी। तो हवे अंदर केटला पत्ता हशे? टोटल 4 पत्ता हशे। कया कया हशे? तो के 200 हशे, गुलाम हशे, राजा हशे अने एको हशे, एमांथी एको होय तेनी संभावना। तो धारी लईए तेनी घटना, धारो के घटना बी बराबर एको होय, तो p ऑफ b એટલે કે હવે આપણી પાસે ટોટલ કેટલા પત્તા રહ્યા છે? એટલે કે કુલ પરિણામ આપણે કેટલા થઈ ગયા? 4, એમાંથી એકા કેટલા છે આપણી પાસે? માત્ર 1, તો તેની સંભાવના કેટલી થઈ જશે? 1 ના છેદમાં 4। એવી જ રીતે આપણને પૂછ્યું છે કે તે રાણી હોય તેની સંભાવના, બરાબર। તો ધારી લઈએ કે ધારો કે ઘટના c એ રાણી હોય। હવે જો અહીંયા શું કીધું? આપણે શરૂઆતમાં કીધું કે રાણીને તો શું કરી દીધી છે? દૂર કરી દીધી ને, તો રાણી હોય તેની સંભાવના ઓટોમેટિક કેવી થઈ જશે? 0 થઈ જશે। કેમ? કેમ કે અંદર હવે રાણી છે જ નહીં, તો આવવાની ક્યાંથી, બરાબર। તો જોઈએ p ઓફ c રાણી હોય તેની સંભાવના, તો અંદર હવે રાણીની સંખ્યા કેટલી છે? તો કે 0, કેટલા પત્તામાંથી? 4 પત્તામાંથી, તો એની સંભાવના કેટલી થઈ જશે? 0, એટલે કે અશક્ય ઘટના બની જશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો નહીં જ।